નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું છે. બીજી બાજુ 2021નું વડોદરા મહાનગર ઇલેક્શન સમય દરમિયાન અનેક પાર્ટીના નેતાઓ વિવિધ વિસ્તારોમાં મત માંગવા માટે અલગ અલગ રીતે ફરતા જોવા મળ્યા હતા. જ્યારે વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તારમાં આવેલ આંબાવાડીમાં છેલ્લા 35 વર્ષથી રહેનારા લોકો પાસે ભારતીય નાગરિક તરીકે તમામ પુરાવા હોવા છતાં અને વડોદરા સંસ્કારી નગરીના પણ તમામ પુરાવા હોવા છતાં આ નાગરિકોને લાઇટ, પીવાનું શુદ્ધ પાણી તેમજ અન્ય સુવિધાઓથી વંચિત છે. પરમાર કમલેશભાઈ સામાજિક કાર્યકર દ્વારા કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીશ્રી દ્વારા નળ સે જલ યોજના, ઘર ઘર બિજલી, હર ઘર બિજલી આવી અનેક યોજનાઓ વિશે હંમેશા મુખ્યમંત્રી કહેતા હોય છે, પરંતુ વડોદરા શહેરના મધ્યમાં આવેલ વિસ્તારમાં આ તમામ સુવિધાઓ નથી. વડોદરા શહેરના જે તે જવાબદાર અધિકારીઓ તેમજ નેતાઓને વિનંતી કરીએ છીએ કે આવી તમામ સુવિધાઓ સાથે સરકારની પણ સુવિધાઓનો લાભ મળે તેવી આશા રાખીએ છીએ. રિપોર્ટર વિશાલ બારોટ, વડોદરા. શું સમસ્યા છે? અમે આ 35-40 વર્ષથી ગાંધી કોતરમાં રહીએ છીએ. અમને પાણીની નથી સુવિધા, નથી લાઇટની સુવિધા, અને અમારે વિસ્તારમાં પાણી આવે ત્યારે અમારે રોડ પર સામાન લઈને જવું પડે છે. જ્યારે ઇલેક્શન હશે ત્યારે તમને શું કહેવામાં આવે છે? ઇલેક્શન આવે ત્યારે અમને ચૂંટણીની કહીને જતા રહે, પછી અમે આ સુવિધા કરીશું, તે સુવિધા કરીશું, પછી કોઈ આવતું નથી. શું નામ છે તમારું? જસોદાબેન. ઝુંપડપટ્ટી કારેલીબાગ વિસ્તારમાં ગુજરાત સમાચારની પાસે ગાંધી કોતર ઝુંપડપટ્ટી આજે મહેમાનો બધા આવીને અમને મતદાન વખત બધા મળે છે અને બધા વાત કરે, પાણી આપશું, નળ આપશું, લાઇટ આપશું, કોઈ સુવિધા મળી નથી. જો આજે 40 વર્ષ થવા આવ્યા અને આ બધી ગંદકી હતી હટાવીને અમે રહેલા, કનુભાઈ ભરમપટામોને રેલી કરીને સ્ટેટ કલેક્ટરની સામે લઈ ગયેલા, તોય અમારું સાંભળ્યું નથી સાહેબ. જો જાતે ભીખાભાઈ સરાણીયા જાતે હવે શું આશા રાખો છો? આશા બસ લાઇટ ને પાણીનું સાહેબ, બીજું શું અમને આપે? આ ઇલેક્શન પહેલે તમને કીધું હતું? હા, કીધેલું ને સાહેબ, વચન આપ્યો કે પાણી લાઈટ હું આવું કે ના આવું તો હું આપીશ, તો હું કહીને ગયા, પણ હજી સુધી કોઈ અંબાળ જ નહીં લીધું. શું નામ છે? ભીખાભાઈ. વિસ્તાર છે આ? કારેલીબાગ છે. અહીં શું સમસ્યા છે? આ તો કશું જ નહીં, કાંઈ લાઇટ નહીં, કાંઈ પાણી નહીં, કાંઈ જ નહીં. આ દવાનું દવા લઈને આવીએ છીએ, શરી ચક્કરનો ધંધો કરીએ છીએ, અને બચારા 10 રૂપિયા જેવું કમાતા હોય એવો તો દવા પૈસે જતો રહેશે. અહીંયા કેટલા વર્ષથી રહો છો? આ તો અમારે ગઈડેના ગઈડે જીવતા તો તારના ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ. અમારા ડોહાય મરી ગયા, તારના મેં આ બધા જો છોકરા રહેશે. અહીં શું સુવિધા નથી? આ તો કશું જ નહીં, લાઇટ પાણી, લાઇટ પાણી કઈ જ નહીં. અને પાણી ચોમાસામાં આવી જાય છે તો રોડ ઉપર જતા રહીએ છીએ. પાણી આવી જાય તારે ખમણો ખાવા આપી જાય છે આવીને, બસ બીજું કઈ લેવા આવતા નહીં. આ લાકડા અમે વેચાતા લાવીએ છીએ, કાગળ વેચાતું લાવીએ છીએ, બધું અમે વેચાતું લાવીએ છીએ, કોઈ અમારે કોઈ કઈ જોતા જ નહીં. અમારા હાલ શું નામ છે? જેતુબેન. વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તારની અંદર જે આ ગાંધી કોતર છે, ગાંધી કોતર વિસ્તારની અંદર આજે 35 વર્ષથી આ લોકો અહીંયા આગળ રહી રહ્યા છે, અને આજે અમે મુલાકાત લીધી ત્યારે અમને જાણવા પણ મળ્યું છે, અહીંના સ્થાનિકોને દ્વારા જાણવા મળ્યું છે કે અહીંના લોકોને આજે 35 વર્ષથી અનેક ઇલેક્શનો આવ્યા પરંતુ અહીંયા આગળ કોઈ પણ જાતની સુવિધા નથી, જે લાઇટ નથી, પાણી નથી, જે પાયાની સુવિધા કહેવામાં આવે છે પાયાની સુવિધા નથી. એટલે વડોદરા શહેરની અંદર વારંવાર જે આ રીતે સ્માર્ટ સિટીના મોટા મોટા જે એવોર્ડો લેવામાં આવે છે એ તદ્દન ખોટા કહેવાય, કારણ કે જો આવા સ્લમ વિસ્તારની અંદર જો તમે સુવિધા ન આપી શકતા હોય તો જ્યારે મોટા મોટા હોર્ડિંગ્સો પર તમે લગાવો છો કે નલ સે જલ, ઘર ઘર બિજલી, હર ઘર બિજલી આવી અનેક જે મોટા મોટા હોર્ડિંગ્સો લગાવવામાં છે એ તદ્દન ખોટા કહેવાય, કારણ કે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે આવા 35 વર્ષથી જો આ ઇલેક્શન સમય દરમિયાન અમે વારંવાર વોટ આપ્યો છે તે છતાં પણ અમને જો આ સુવિધા ન મળતી હોય તો આ તંત્ર ક્યાં સુધી અને કઈ રીતનું કહેવાય તે સમજાતું નથી. એટલે અમારી જે આ ઇલેક્શન થયું છે, ઇલેક્શન બાદ જે હવે આવનાર જે કોર્પોરેટર જે પણ હોય, ધારાસભ્ય હોય, સંસદ હોય કે જે પણ અધિકારી જવાબદાર હોય તેઓને અમારી વિનંતી છે કે આ વિસ્તારની અવશ્ય મુલાકાત લેવામાં આવે અને આ વિસ્તારના તમામ નાગરિકોને જે તે સુવિધાઓ આપવામાં આવે તેવી અમારી માંગ છે. પરમાર કમલેશ, સામાજિક કાર્યકર.